નમસ્કાર મિત્રો, શ્રી ગજેરા માધ્યમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણવા જઈ રહ્યા છીએ આપણી માતૃભાષા ગુજરાતી. મારું નામ છે કલ્પેશ જોશી. આજે આપણે ગુજરાતી ભાષા ભણીશું. મિત્રો, આપણને ખબર છે ગુજરાતી ભાષા એવી છે કે જેને આપણે માતૃભાષા કહીએ છીએ, પણ એના આપણને બે ફાયદા છે. બે ફાયદામાં કે આપણે 10મા ધોરણની અંદર કુલ 7 વિષય ભણીએ છીએ, તો 6 વિષય જે છે એનો દામોદર જે છે ગુજરાતી ભાષામાં, કારણ કે બાકીની બધી ભાષા આપણે ગુજરાતીમાં જ લખવાના છીએ, એમ જ ભણવાના છીએ. આપણું લખાણ, આપણું બોલવું, આપણું સ્પષ્ટપણું એ ગુજરાતી ઉપર નિર્ભર છે. તો આજે એવું જ ઘણું બધું આપણે જે છે ગુજરાતી વિશે આપણે જાણવાના છીએ. તો સૌ પ્રથમ ગુજરાતી વિશે જાણીએ કે ગુજરાતી ભાષાનો મૂળ શબ્દ છે ગુર્જર. સંસ્કૃત શબ્દ છે ગુર્જર. આપણે બધા છે ને એ ગુર્જરી કહેવાય, એટલે ગુર્જર ઉપરથી ગુજરાત. હવે ગુજરાતી ભાષાની વાત કરીએ, તમને જાણીને આનંદ થશે કે વિશ્વનો કોઈ એવો દેશ નથી કે જ્યાં ગુજરાતી ન બોલાતી. એક કહેવત છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી. તો આજે આપણે એવી જ રીતના ગુજરાતી ભાષા સૌ પ્રથમ એના વિશે જાણીએ. આપ સૌને ખબર તો હશે કે ગુજરાતી ભાષાની માં અને જનની સંસ્કૃત ભાષા છે. લગભગ બધી જ મોસ્ટ ઓફલી ભાષા જે છે એ સંસ્કૃતની અંદરથી જ ઉતરી છે. પહેલી વસ્તુ, હું બોલું છું, તમને સંભળાય છે, તમે સમજો છો, કઈ રીતના? સૌ પ્રથમ એ સમજી, તમે બધાએ વેણો વાંસળી વાંસળી જોઈ હશે. વાંસળીની અંદરથી એક છેદમાં ફૂંક મારવાથી બીજા છેદની અંદરથી અલગ અલગ સ્વર નીકળે છે. સેમ આપણી બોડીમાં પણ એવું જ છે. માની લો કે આપણે ઓક્સિજન લઈએ છીએ, ઓક્સિજનની અંદરથી મોઢા દ્વારા ગળાની અંદરથી વાયુ બહાર નીકળે છે. તો ઘણા બધા સ્થાન છે, એમાં સૌ પ્રથમ હું તમને મુખ્ય 5 સ્થાનો જે છે એ હું સમજાવવા માંગુ છું. પહેલું, ગળાની અંદરથી નીકળે, પહેલું છે ગળો. ત્યાર પછી બીજું છે ઓષ્ઠમ, હોઠ, દંત્ય, આપણા દાંત. ત્યાર પછી જીવહા, જીભ, મૂર્ધા અને તાળું. આ 5 મૂળ પ્રકાર છે. હવે હું તમને સમજાવી દઉં, તમને આ જાણીને આનંદ થશે, તમે ઘરે બેઠા ટ્રાય પણ કરી શકો છો કે મૂળાક્ષરો છે આપણા વ્યંજનો, જે ક, ખ, ગ વગેરે મૂળાક્ષરો છે. તો હું તમને ટ્રાય કરવાનું કહું છું, ખરે ઘરે બેઠા તમે ટ્રાય કરો. જો પેલા 5 મૂળાક્ષરો ક, ખ, ગ, ઘ, ગ, આ 5 બોલવાથી આપણા ગળાની અંદરથી આ 5મું સ્થાન છે ગળું, ગળાની અંદરથી સ્વર નીકળે છે ક, ખ, ગ, ઘ, ગ. પછી ત્યાર પછી હવે ટ્રાય કરો ચ, છ, જ, જ, ણ, ય. આ શબ્દો તમે બોલશો તો તમારા તાળવામાંથી હવા નીકળશે. પછી ટ, ઠ, ઢ, ઢ, ણ, તમારી જીભ જે છે એ મૂર્ધા, દાંતની પાછળની સાઈડમાં ટેકડો હોય છે એને મૂર્ધા કહેવાય છે. તો એ મૂર્ધાની અંદર આપણી જીભ રબડાવામાં છે, ટ, ઠ, ઢ, ઢ, ણ. પછી એવા ટ, ઠ, ઢ, ઢ, ણ, આપણી જીભ જે છે એ દંત્ય, દાંતની અડશે, ટ, ઠ, ઢ, ઢ, ણ. પછી પ, ફ, ભ, ભ, મ, પોષ્ટ, બે હોઠને ભેગા કર્યા વગર આ વસ્તુ તમે ભણાવી શકો, બોલી શકો નહીં. પ, ફ, ભ, ભ, મ. તો સેમ શું થયું, વાંસળીની અંદર વાયુ ને ફૂંક મારવાથી જે છિદ્રો ઉપર અલગ અલગ લાકડી મૂકવાથી અલગ અલગ સ્વર નીકળે છે, એમ માણસની અંદર એટલું કૌશલ્ય હોય છે કે પોતાના પેટમાંથી હવા દ્વારા શબ્દો બહાર કાઢી અને બધી જે મેં તમને 5 જગ્યાઓ કીધી એનાથી અલગ અલગ અક્ષરો નીકળે, એને આપણે વ્યંજન કહીએ છીએ, સ્વર કહીએ છીએ, અને એને આપણે ભાષા બને છે અને એ ભાષા આપણે એકબીજાને જાણીએ છીએ. તમને ખબર હશે કે કોઈ વ્યક્તિ મૂંગો હોય, તોતળો હોય, બોલી ન શકતો હોય, એ શું કરવાને હોય કે આપણે ગળાનો ઉપયોગ કરીએ, દંતનો ઉપયોગ કરીએ, જીભનો ઉપયોગ કરીએ, એનો ઉપયોગ ન કરી શકતો. તો એનાથી આ જે બધા શબ્દો જે છે એ ઉત્પન્ન થતા ન હોય તો એનાથી એને ભાષા એ બોલી શકતો નથી. તો
તો મૂળ ગુજરાતી શબ્દો જે છે એ આ રીતના વ્યંજન જે સ્વર છે તમે જાણો છો. બીજી એક વસ્તુ કે આની ઉત્પત્તિ ક્યારે થઈ, માનો આ બધા વ્યંજનો છે અક્ષરો છે, આ ક કોણે બનાવ્યો, ખ કોણે બનાવ્યો, તો એના વિશે જાણી લઈએ. તમને બધાને યાદ હશે કે સંસ્કૃત ની અંદર પાણિનીય વ્યાકરણ જે છે બહુ જ પ્રખ્યાત છે. એમાં સૌપ્રથમ મંગલાચરણ કર્યા પછી 14 સૂત્ર આવે છે, ઐ ઉં રૂળ રૂપ એ ઓ ઉગે. એમાં મહેશ્વર સૂત્રને ભગવાન શંકરના ડમરૂમાંથી જ્યારે ડમરૂ ડમ 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 વગાડતા ગયા તો એમાંથી તમે ઘણી જગ્યાએ જોયું છે કે ઓલા તબલસી જે છે તબલા વગાડતા હોય તો કંઈક એક શબ્દો બના, એક શબ્દ બોલે, એમ ડમરૂમાંથી બધા શબ્દો જે છે ઐ ઉં રૂળ રૂપ એ ઓ એ જવા દે, એ રીતના બધા શબ્દો જે છે એ શબ્દો નીકળ્યા છે. આપણે વ્યંજનો જે છે સ્વર જે છે એ બધી જ રીતના જે છે ગુજરાતી ભાષાની અંદરથી નીકળ્યા છે. ગુજરાતી ભાષા ભાષા વિશે આપણે જાણકારી લીધી, ચલો ભાષા કઈ રીતના બને છે કઈ રીતના નીકળે છે, પણ કઈ રીતના લૌકિક પ્રથામાં તો મધ્યકાલીન યુગથી ગુજરાત ભાષા, ગુજરાત જે પ્રદેશ છે એ ગુજરાત પ્રદેશની અંદર પહેલા ગુર્જર ભાષા, હવે અલગ અલગ ભાષાઓ બોલાય, કારણ કે અંગ્રેજો આવ્યા મધ્યકાલની અંદર, તે મુગલ શાસકો આવ્યા તો એ લોકોને તો કોઈને ગુજરાતી નથી આવડતી, અને હિન્દી ભાષાનો ઉપયોગ કર્યો, ગુજરાતી ભાષાનો, અલગ અલગ ભાષાઓનો ઉપયોગ કરીને એ એકબીજાને વ્યવહાર જે છે એ સાચવી લેતા. હવે કોઈ ફોરેનર આવે, ઇંગ્લિશ આપણને આવડતું ન હોય, ગુજરાતી એને ન આવડતું હોય, તો પછી શું કરીએ, અમુક વાતને ઈશારામાં કરીએ, અમુક વાત અમુક શબ્દો એ સમજી લેતા હોય છે, માની લો કે મને ભૂખ લાગી છે તો આમ કરીએ એટલે જમવું છે, તો એ ઈશારાથી અથવા તો કોઈ વસ્તુ બતાવીને પણ એ રીતે વ્યવહાર ચાલે છે. તો આજે આપણે ગુજરાતીની પહેલું જે છે ગુજરાતીની શરૂઆત ક્યાંથી થઈ એ રીતની આપણે જાણી લઈએ. મધ્યકાલીન યુગ તમને જાણીને આનંદ થશે, ગુજરાતી બહુ જૂની ભાષા છે. સૌ પ્રથમ તમને ખબર હોય તો ગુજરાતી ભાષાની અંદર, હવે માની લો હું સંસ્કૃત અથવા તો હિન્દી શું એમ ગુજરાતી ભાષાની અંદર પણ, ગુજરાતી ભાષાની અંદર પણ શિરોરેખા જે ઉપર લીટો કરવામાં આવે છે એ ગુજરાતી ભાષામાં પણ શિરોરેખા કરવામાં આવે. તમે ઘણી જગ્યાએ ગુજરાતી ફોન્ટ જુઓ ને તો એની અંદર એ રીતનું લખાણ હોય છે કે મને ગુજરાતી છે તો ગુજરાતીમાં આ ઉપર આ રીતના લખાણ હોય છે. હજી પણ ઘણી જગ્યાએ ઘણા ફોન્ટમાં આ રીતનું જોવા મળે છે, પણ સૌ પ્રથમ વધારે ઉપયોગ ક્યાં થતો હું તમને એ કહી દઉં. ગુજરાતનો મેપ જોશો ને તમે તો અહીંયા જે છે ને એક ખંભાતનો અખાત છે, ખંભાતનો અખાતની અંદર આખા વિશ્વમાંથી બધા વાહનો લઈ અને ત્યાં બિઝનેસ સ્થાપો ખંભાતના ખંભાતમાં, ત્યાં વધારે ગુજરાતીનો ઉપયોગ થતો, કારણ કે ત્યાં આવતું વસ્તુ લખતી લઈ જવી શું ગયું શું નહીં ત્યાંથી વધારે ઉપયોગ થયો. અને તમને જાણીને આનંદ થશે કે ભારત દેશની અંદર સૌ પ્રથમ કાગળનો ઉપયોગ જે આપણે નોટબુક છે બોલ પેન છે એનો સૌ પ્રથમ ઉપયોગ અહીંયા ખંભાતમાં થયો, કારણ કે બહારથી જે વટે માર્ગો વ્યવહાર મુસાફરો જે બિઝનેસ ધંધો કરવા બાબતે ગુજરાતમાં આવતા ને તો સૌ પ્રથમ એને ખબર પડી કે પહેલા આપણે ભોજ નામનું વૃક્ષ આવે એના પર્ણની અંદર એના પાંદડાની અંદર કલમથી આપણે લખાણ કરતા, પણ એને સાચવવું પડતું કારણ કે પાન પાંદડું છે બગડી જાય. પછી ધીરે ધીરે ખંભાતના આખાતમાં કાગળનો ઉપયોગ શરૂ થયો, બોલપેનનો ઉપયોગ થયો, અને આ ગુજરાતી ભાષા લખવામાં શું થાય કે ભાઈ ઉપર શિરોરેખા કરવામાં સમય વધારે બગડે, એટલે ધીરે 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 સમય જે છે એ ઓછો બગડે, એટલા માટે શિરોરેખા જે ઉપરની છે એ ધીમે ધીમે ઓછી થતી ગઈ. લાસ્ટમાં એક તમને વાત કહી દઉં છું, ગુજરાતી ભાષા કેવી છે કે ભાઈ ગુજરાતી ભાષામાં તો છે ને ઘણી પ્રકારની છે. તમે ગુજરાતમાં જશો ને તો ગુજરાતી લોકો એવું કહે છે કાઠિયાવાડી બહુ મીઠી બોલે, ગુજરાતી બહુ મીઠું બોલે. તમે જોજો આપણી કાઠિયાવાડી બોલી છે, અમદાવાદ જશો તો અમદાવાદી બોલી છે, મહેસાણા જશો તો મહેસાણાની બોલી છે, સુરતી જશો તો ખાલી ગુજરાતમાં જ અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની ગુજરાતીઓ હોય છે, અલગ અલગ શબ્દો અલગ અલગ ઉપયોગ હોય રીતનો કરતા હોય છે. તમે ગમે વિષય ભણી લો, 10મું ધોરણ 11મું ધોરણ 12મું ધોરણ, પણ જે ગુજરાતી ભાષા જે છે ગુજરાતી ભાષા
તમારો પીછો જે છે ક્યાંય મૂકી શકવાનો નથી. અને ગુજરાતી ભાષા પણ એ મહત્વની નથી, પણ એના કરતા પણ જરૂર છે એનું વ્યાકરણ ગણવું. મિત્રો, ગ્રામર ગણવામાં તો બધાને તકલીફ પડે, ઇંગ્લિશનું હોય કે સંસ્કૃતનું હોય કે ગુજરાતીનું હોય. આપણને એમ થાય કે આ ફોરેનર આવે છે, કેવું મસ્ત ઇંગ્લિશ બોલે છે, પણ એ લોકોને ઇંગ્લિશનું ગ્રામર નથી આવડતું. મધર ટંગ છે, નાનું બાળક છે, ગુજરાતી તો બોલવાનું છે એમ. એ લોકો નાનું બાળક છે, ઇંગ્લિશ તો ફટાફટ બોલવાનું છે, પણ એ લોકો ગ્રામર નથી ભણી શકતા. એટલે ખાસ મહત્વનું છે વ્યાકરણ. ગુજરાતીનું વ્યાકરણ એટલું બધું જ એમ કે ભાઈ સહેલું છે, જો પહેલેથી ભણો. આપણે ખાસ વ્યાકરણ ઉપર ધ્યાન આપવાનું છે, કારણ કે તમે 11મા ધોરણમાં જશો, 12મા ધોરણમાં જશો, કોલેજ કરશો, ગમે ત્યાં જશો, તમે ગવર્મેન્ટની કોઈ પણ તૈયારીમાં ગુજરાતી વ્યાકરણ મહત્વનું રહેશે. તમારી સ્પીચ બોલવાની, આપણો ગુજરાતીઓને એક અને એમાં કાઠિયાવાડીને તો ખાસ શબ્દો બોલવામાં બહુ મોટું પડે છે. આ ગુજરાતીમાં 500 છે બધી જગ્યાએ. આપણે મોસ્ટ ઓફલી બેનો ઉપયોગ કરીએ, ભલે હું બોલું તો એમ કે ભાઈ શરણાઈ, પણ આપણે બોલીએ છીએ તો શરણાઈ, છત્રી બોલીએ છીએ છત્રી, પણ ભલે લખી આમ પણ બોલીએ છત્રી છે. આનું આ પાંચે પાંચ જે છે ને એના સ્થાન અલગ છે. મેં તમને શરૂઆતમાં જે પાંચ સ્થાનો કીધા ને, હે, એવી રીતના બધાના સ્થાન જે છે એ અલગ અલગ પ્રકારના છે. તો ખાસ કરી અને આપણા વિષયની અંદર એક ધ્યાન રાખવું, ભાષાની અંદર ગુજરાતી જેટલી જ મહત્વનું એનું વ્યાકરણ છે. ગુજરાતીમાં તમે પરીક્ષાની અંદર ગુજરાતી જેટલું ઓછું લખશો ને, ગ્રામર એટલું વધારે લખશો, ઓછામાં વધારે માર્ક્સ મળે. 20 માર્કનું ગ્રામર, 20 માર્કનું ગ્રામર 10મા ધોરણમાં પૂછાય છે. તો મોસ્ટ ઓફલી તમે ધ્યાન રાખો ને તો અહીંયા રોકડા માર્ક્સ. તમે આખો પ્રશ્ન લખો તો તમને 1 માર્ક મળે, પણ ગુજરાતીમાં માનો કે ભાઈ કોઈ પણ શબ્દ જે છે, સૂર્ય જે છે એનું સમાનાર્થી આદિત્ય લખી નાખો, આનો 1 માર્ક મળે. તો કહેવાનો મતલબ છે કે બને ત્યાં સુધી આપણે ગુજરાતી ભાષાને મજબૂત બનાવીએ ને તો બાકીની બધી ભાષાઓ જે છે એ ઘણી બધી મજબૂત બનતી. તો ખાસ કરીને આપ સૌ બાળકોને વિનંતી છે કે આપણી ગુજરાતી ભાષા મજબૂત બને, કારણ કે માતૃભાષા છે. માતૃ એટલે કે માને લગતી ભાષા છે. હવે મમ્મી તો બધાને આપણે વાલી જોઈએ છે, તો આ પણ મમ્મી સમાન જ છે. માતૃભૂમિ આપણને વાલી હોય છે, તો માતૃભાષા તો આપણને વાલી લેવાની છે. તો હવે નેક્સ્ટ વિડીયોથી, હવે પછીના વિડીયોમાંથી આપણે ધીમે ધીમે ગ્રામર કન્ટેન્ટ જે આપણા વિષય જે પાઠ કાવ્યો જે છે એ ભણવાની શરૂઆત આપણે કરી દઈશું. નમસ્કાર.